જન્માષ્ટમી હિન્દુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે આ તહેવાર રક્ષાબંધનની આઠમના દિવસે આવે છે આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે લોકો ઘરમાં પણ શ્રી કૃષ્ણના ગોકુળીઓ સજાવે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી જુદી વાનગીઓ બનાવે છે અને શ્રી ભોગ લગાવે છે ભગવાન શ્રી કૃષ્ણનું રાજ્ય એવી દ્વારકા નગરી મથુરા નગરીમાં તહેવારોની ભવ્ય ઉજવણી થાય છે લોકો કૃષ્ણ ભક્તિમાં ડૂબી જાય છે આપણે જાણીએ છીએ કે જન્માષ્ટમીની રાત્રે બાર વાગે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો મંદિરોમાં અને ઘરોમાં પણ લોકો જન્માષ્ટમીના દિવસે રાત્રે શ્રી કૃષ્ણના અભિષેક પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે આજના દિવસે

મટકી ફોડ કાર્યક્રમ મુંબઈમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે ખાસ કરીને મુંબઈના દાદર અને વિરાર વિસ્તારમાં આખો દિવસ ગોવિંદા આલા જરા મટકી સંભાળ વાળા ગીત ગુંજે છે ભારે સંખ્યામાં લોકો આ મટકી ફોડ આનંદ ઉઠાવે છે મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઈનામો પણ રાખવામાં આવે છે ક્યારેક તો ખૂબ જ ઊંચી મટકી બાંધી હોય તો ઈનામ પણ મોટું જ હોય છે ક્યારેક શાંતિ ક્યારેક સંતાન પ્રાપ્તિ માટે ક્યારેક સંતાનની ખુશી માટે મટકી ફોડ કરવામાં આવે છે માન્યતા અનુસાર ફૂટેલી મટકીના ટુકડાને તિજોરીમાં રાખવાથી સુકનવંતી માનવામાં આવે છે શ્રી કૃષ્ણ માતા દેવકી અને વાસુદેવના આઠમા પુત્ર છે જેનો જન્મ મથુરાનમાં રાત્રે બાર વાગ્યે કારાગૃહમાં થયો હતો ભવિષ્યવાણી અનુસાર શ્રી કૃષ્ણ એમના મામા કંસનો કાળ બનવાના હતા અને તેમનો વધ કરવાના હતા આથી કૃષ્ણને કંસ મારી નાખવાનો હતો એ ડરથી એમના પિતા વાસુદેવ શ્રી કૃષ્ણને યમુના નદી પાર કરીને એમના પરમ સખા બાલનંદ રાય અને તેમની પત્ની યશોદા પર પાસે મૂકી આવ્યા હતા જન્મથી જ સંઘર્ષ કરતા શ્રી કૃષ્ણ ભગવાનનું મૃત્યુ સાથે પણ એક કથા જોડાયેલી છે એક વાર દુર્વાસ ઋષિ તેમની દ્વારિકા નગરીમાં મહેમાન બનીને આવ્યા હતા આ સમયે મહારાણી રૂકમણીએ એમની માટે ખીર બનાવી હતી જ્યારે ઋષિ ખીર ખાવા આવ્યા ત્યારે દેવી રુક્મણી ત્યાં હાજર ન હતા આથી ભગવાન કૃષ્ણ પોતે જ એમને ખીર આપે છે પરંતુ ખીર ગરમ હતી તે પ્રભુને જાણ ન હતી આથી જ ખીર ખાતાની સાથે જ દુર્વાસ ઋષિ ગરમ દુર્વાસ ઋષિ ગુસ્સે થઈ ગયા હતા શ્રી કૃષ્ણ પરિસ્થિતિમાં પામી જઈને ઝડપથી દોડીને આખું તપેલું ખીર પોતે જ શરીર પર રેડી દે છે આથી દુર્વાસ ઋષિનો ક્રોધ શાંત થઈ જાય છે દુર્વાસા ઋષિ શ્રી કૃષ્ણને આશીર્વાદ આપે છે કે આખા શરીરે જ્યાં જ્યાં ખીર લાગી છે તે તમામ ભાગ વ્રજ જેવો બની જશે શ્રી કૃષ્ણએ જોયું તો પગના તળિયા સિવાયના તમામ અંગો પર ખીર લાગેલી હતી આ જોઈને અચરજ પામેલા પ્રભુને દુર્વાસા ઋષિએ એમના મૃત્યુનું રહસ્ય જણાવ્યું પશ્ય જણાવતા કે આ આખી દુર્ઘટના વિધિ દ્વારા